हिंदुस्तानी संस्कृति रही है कि कोईना मौत बाद तेनी निंदा करवी ए अयोग्य है, परंतु जारे वात वतन ना दुश्मन पैकी एक अने पोताना ज देशना लोकोना गद्दार नी होय तो आवुज कई जीवन रह्यू पाकिस्तान ना पूर्व राष्ट्रपति परवेज मुशर्रफ नो। कारगिल युद्ध ना मुख्य षड्यंत्रकार अने बाद मा सत्ता नी लालसा मा मानवता ने पण नेवे मूकीने पाकिस्तान ना राष्ट्रपति नी गादी तो तेमणे मेळवी लीधी, परंतु जारे गादी हाथ माथी छिनवाई तो बनी गया पोताना ज देशना देशद्रोही। मुशर्रफ नी 79 वर्ष नी केवी रही जीवन कहानी जो ये आ रिपोर्ट में। बंदूक ने नाल छे पाकिस्तान में शासन करनार पाकिस्तान आर्मी ना पूर्व जनरल पाकिस्तान ना पूर्व राष्ट्रपति अने पाकिस्तान ना देशद्रोही एवा परवेज मुशर्रफे 79 वर्षनी उमरे दुनिया ने अलविदा कही दीधुं। पाकिस्तान ना पूर्व राष्ट्रपति जनरल परवेज मुशर्रफ नुं रविवारे निधन थयुं। તેમની સારવાર સંયુક્ત આરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં ચાલી રહી હતી। જીવનના છેલ્લા દિવસોમાં પરવેઝ મુશર્રફની સ્થિતિ કેવી હતી તેનો અંદાજો તેના છેલ્લા વિડિયો પરથી લગાવી શકાય। આ વિડિયોના આધારે દાવો કરાઈ રહ્યો છે કે તેઓ ચાલી નહોતા શકતા, ખોરાક પણ ખાઈ નહોતા શકતા, તે સંપૂર્ણપણે વ્હીલચેર પર જ નિર્ભર હતા। મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમની આ સ્થિતિ એમાયલોઇડિસ રોગના કારણે થઈ હતી। 79 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર પરવેઝ મુશર્રફનો નાતો ન માત્ર પાકિસ્તાન સાથેનો રહ્યો પરંતુ ભારત સાથેનો પણ નાતો હતો, કેમ કે વર્ષ 1943માં દિલ્હીમાં જ તેમનો જન્મ થયો હતો। પરંતુ 1947ના ભાગલામાં પરિવાર પાકિસ્તાન જતો રહેતા પરવેઝ પણ તેમની સાથે જતા રહ્યા અને પોતાની જીવનયાત્રામાં પાકિસ્તાનના સર્વોચ્ચ વ્યક્તિનું પણ સુખ ભોગવી લીધું। જિંદગીએ પરવેઝને એટલું સુખ આપ્યું કે કદાચ પરવેઝ માટે ઓછું હતું, અને એટલા માટે જ તેમણે એવો રસ્તો પસંદ કર્યો કે સત્તા પરથી હટતાની સાથે જ તેની માથે દેશદ્રોહનું કલંક લાગી ગયું। એટલું જ નહીં, પાકિસ્તાનની વિશેષ કોર્ટે તેમને મોતની સજા પણ સંભળાવી। પરવેઝની જીવનયાત્રા પર એક નજર કરીએ તો વર્ષ 1943માં દિલ્હીના દરિયાગંજમાં પરવેઝ મુશર્રફનો જન્મ થયો હતો, પરંતુ 1947ના ભારત પાકિસ્તાનના ભાગલામાં તેઓ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા। અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1964માં તેઓ પાકિસ્તાન સેનામાં ભરતી થયા। ત્યારબાદ 1965માં ભારત સામે પહેલું યુદ્ધ તે લડ્યા હતા। ત્યારબાદ 1971માં ભારત સામે બીજું યુદ્ધ પણ તેઓ લડ્યા। 1998માં તેમને પાકિસ્તાન સેનાના જનરલ બનાવવામાં આવ્યા, જ્યારે 1999માં કારગિલ યુદ્ધનું ષડયંત્ર તેમણે રચ્યું હતું। 1999માં યુદ્ધની હાર બાદ પોતાને બચાવવા માટે તેમણે સરકાર બદલી નાખી। વર્ષ 2000માં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ચૂંટણીનો આદેશ આપ્યો અને વર્ષ 2001માં પ્રથમ વખત તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા। વર્ષ 2007માં પાકિસ્તાનમાં તેમણે ઇમરજન્સી લાગુ કરી અને વર્ષ 2007માં બંધારણને સસ્પેન્ડ કરવાનો તેમના પર આરોપ લાગ્યો।
વર્ષ 2001 થી 2008 સુધી તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા। વર્ષ 2008 માં પદ પરથી હટવાની સાથે જ તેમની સામે કોર્ટ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ગયો। વર્ષ 2016 માં બીમારીની સારવાર માટે તેઓ દુબઈ ગયા અને વર્ષ 2019 માં રાજદ્રોહના કેસમાં વિશેષ અદાલતે તેમને મોતની સજા સંભળાવી। વર્ષ 2023 સુધી સારવાર માટે દુબઈ ગયેલા મુશર્રફ પાકિસ્તાન પરત ન ફર્યા। परिवार साथ पाकिस्तान पहुंचेला मुशर्रफ जरे 54 वर्ष बाद भारत की सरजमी पर आया तो तेमनी लागणियों ने रोकी न शक्या। वर्ष 2001 में मुशर्रफ भारत ना प्रवासे आया हता अने तेमनी हवेली नी शेरीओ जोई तेवो भावुक थई गया हता। लांबा समय सुधी ते तेना बाळपणनी जग्या ने जोता रह्या। आ दरमियान पाकिस्तान ना सर्वोच्च व्यक्तित्वए आगळ वधीने हवेली में रहता पोताना घणा वृद्ध सगा संबंधीओ साथे वात करी અને તેમને ગળે પણ લગાવ્યા હતા, પરંતુ તેમની લાગણી માત્ર ને માત્ર ઢોંગથી વિશેષ નહોતી। આ એ જ વ્યક્તિ હતા જેણે પહેલા ભારતને કહ્યું હતું કે યુદ્ધ જેવી કોઈ સ્થિતિ નથી, બાદમાં સેનાના જનરલ પદે કાબીઝ રહીને ભારત સામે કારગિલ યુદ્ધનું ષડયંત્ર રચ્યું અને જંગ છેડી દીધો। જોકે પીઠ પાછળ ઘા કરવા છતાં પણ તેના હાથમાં સફળતા તો ન જ આવી। જોકે ભારત કરતા પાકિસ્તાનમાં તેમણે જીવન વધારે વિતાવ્યું। પાકિસ્તાને તેને દેશના સર્વોચ્ચ પદ સુધી પણ પહોંચાડ્યા, પરંતુ તેમ છતાં મુશર્રફ જેવું પાકિસ્તાન ઇચ્છતા હતા તેવું બનાવવામાં તે સફળ ન થઈ શક્યા। એનાથી વિરુદ્ધ પાકિસ્તાનની કોર્ટે તેમને દેશદ્રોહી જાહેર કર્યા અને મોતની સજા પણ સંભળાવી દીધી। તેની પાછળનું કારણ બીજું કંઈ નહીં પરંતુ તેની ફિતરત જ રહી। મુશર્રફની ફિતરતનો અંદાજો કારગિલ યુદ્ધની હકીકત પરથી જ લગાવી શકાય, જેના પર પાકિસ્તાનમાં જ એક પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું નામ છે ગદ્દાર કોન। મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પુસ્તકમાં દાવો કરાયો છે કે કારગિલ યુદ્ધના ષડયંત્રકાર બીજું કોઈ નહીં માત્ર ને માત્ર પરવેઝ મુશર્રફ જ હતા। પુસ્તકમાં છપાયેલી વિગતો પરથી દાવો કરાઈ રહ્યો છે કે તત્કાલીન પીએમ નવાઝ શરીફનું કહેવું હતું કે અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા હતા અને મારી પીઠ પાછળ કારગિલ પર હુમલો થયો। અમને લગભગ 5 મહિના પછી કહેવામાં આવ્યું કે આ હુમલામાં સેના પોતે સામેલ નથી, માત્ર જેહાદી અને મુજાહિદ્દીન લડી રહ્યા છે। જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે આખી નોર્ધન લાઇન ઇન્ફન્ટ્રીને ઉડાવી દેવામાં આવી હતી। કારગિલ યુદ્ધ અંગે નવાઝ શરીફનું કહેવું હતું કે પરવેઝ મુશર્રફ, જનરલ અઝીઝ કે જેઓ આર્મી ચીફ હતા, જનરલ મહેબૂદ કે જેઓ નોર્ધન ઝોનના કમાન્ડર હતા, જાવેદ હસન જેઓ નોર્ધન ઝોનના ડિવિઝન કમાન્ડર હતા, આ 4 સિવાય કોઈને પણ આ કારગિલ યુદ્ધ વિશે ખબર નહોતી। પીએમ, સંરક્ષણ મંત્રી, સંરક્ષણ સચિવ, નેવલ ચીફ, ચીફ એર સ્ટાફ, કોઈને પણ આ ઓપરેશનની જાણ નહોતી। કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાનના સેનાના જનરલ રહેલા મુશર્રફને યુદ્ધની હારનો ડર એટલી હદે સતાવા લાગ્યો કે તેમણે પોતાને બચાવવા માટે આખે આખી પાકિસ્તાન સરકાર જ બદલી નાખી। કારગિલ યુદ્ધ બાદ મુશર્રફે પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ કર્યો અને બાદમાં સુપ્રીમ કોર્ટના કહેવાથી 2002માં ચૂંટણી યોજી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયા। જોકે તેમના વિરોધીઓનો આરોપ હતો કે તેઓ ધોખાધડી કરીને ચૂંટણી જીત્યા, પરંતુ એ આરોપોની તપાસ થવી મુશ્કેલ હતી કેમ કે રાષ્ટ્રપતિ તે પોતે જ હતા। મુશર્રફના સમર્થકોએ હંમેશા તેમને એક મજબૂત અને સફળ નેતા તરીકે રજૂ કરતા, જેમણે પાકિસ્તાનને કટ્ટરવાદમાંથી મધ્યમ પાકિસ્તાનની છબી આપી। તેમના શાસનમાં જ જુલાઈ 2007માં લાલ મસ્જિદ પરની સૈન્ય કાર્યવાહીમાં 105થી વધુ લોકો મોતના ખપ્પરમાં હુમાયા। 3 નવેમ્બર 2007ના રોજ દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી। 24 નવેમ્બરના રોજ પાકિસ્તાન ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ તરીકે મુશર્રફની પુનઃચૂંટણીની પુષ્ટિ કરી અને જનરલ પરવેઝ મુશર્રફે સેનાની વર્દીનો ત્યાગ કર્યો અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો। 7 ઓગસ્ટ 2008ના રોજ પાકિસ્તાનની નવી ગઠબંધન સરકારે પરવેઝ મુશર્રફ પર મહાભિયોગ કરવાનો નિર્ણય કર્યો। તેમના 65મા જન્મદિવસે એટલે કે 11 ઓગસ્ટ 2008ના રોજ સંસદે તેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરી। પંજાબ, બલુચિસ્તાન સહિત 4 પ્રાંતીય સંસદોએ બહુમતી સાથે ઠરાવ પસાર કર્યો કે કાં તો મુશર્રફ સામેથી પદ છોડી દે અથવા મહાભિયોગનો સામનો કરે।
પરવેઝ મુશરફ પર રાજીનામું આપવાનું દબાણ સતત વધી રહ્યું હતું. 18 ઓગસ્ટ 2008 ના રોજ મુશરફે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને 6 ઓગસ્ટે મુશરફ પાકિસ્તાન છોડીને બ્રિટન જતા રહ્યા. પરવેઝ મુશરફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું. મુશરફ માર્ચ 2016 થી દુબઈમાં સારવાર કરાવી રહ્યા હતા. મુશરફનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો છે. તેમના પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો હતા. તેમના પર આરોપ હતો કે તેમણે પાકિસ્તાનના લોકોના પૈસા લૂંટીને વિદેશમાં કરોડોની સંપત્તિ બનાવી છે. એવું પણ કહેવાય છે કે કેટલીક સંપત્તિ તેમના નામે હતી, જ્યારે કેટલીક મુશરફે તેમના પરિવારને ટ્રાન્સફર કરી હતી. ત્યારે મુશરફની સંપત્તિની જો વાત કરીએ તો પાકિસ્તાનમાં મુશરફની મિલકતની જો વાત કરીએ તો કરાચીમાં 50 લાખ રૂપિયાનું ઘર છે. ખૈબાન એ ફૈઝલ ફેઝ 8માં 15 લાખની કિંમતનું એક પ્લોટ છે. કરાચીના ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં 15 લાખની કિંમતનો પ્લોટ. ઇસ્લામાબાદમાં 7.5 કરોડની કિંમતનો એક પ્લોટ. જ્યારે ઇસ્લામાબાદના શહેઝાદમાં 60 લાખની કિંમતનું ફાર્મ હાઉસ છે. તો લાહોરમાં 60 લાખનો વધુ એક પ્લોટ છે. માત્ર પાકિસ્તાન જ નહીં, લંડન અને દુબઈમાં પણ કરોડોની સંપત્તિ મુશરફ પરિવારના નામે છે. મુશરફે લંડનના આલિશાન હાઇટ પાર્ક વિસ્તારમાં એક ફ્લેટ ખરીદ્યો હતો, જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત દુબઈમાં 20 કરોડ રૂપિયાનો એક ફ્લેટ પણ તેમણે ખરીદ્યો હતો. FIA પોતાના રિપોર્ટમાં મુશરફના લગભગ 18 નોંધાયેલા પાકિસ્તાન અને લંડનની બેંકના ખાતાઓની વિગતો કોર્ટને સોંપી હતી. વિદેશી બેંકોમાં મુશરફની અંદાજે 2 કરોડ ડોલર અને પાકિસ્તાનની બેંકમાં 12.5 લાખ રૂપિયા જમા હતા. કરોડોના આસામી અને કારગિલ યુદ્ધના ષડયંત્રકાર મુશરફની મુશ્કેલીઓ પદ છોડતાની સાથે જ વધવા લાગી હતી. એક બાદ એક કોર્ટમાં તેમના પર કેસ શરૂ થયા. વર્ષ 2012માં પાકિસ્તાન સંસદે એક સંકલ્પ પત્ર જાહેર કર્યું, જેના આધારે મુશરફને જોતા જ તેની ધરપકડનો આદેશ અપાયો. એપ્રિલ 2013માં તેમના પર દેશદ્રોહનો કેસ દાખલ થયો અને 17 ડિસેમ્બર 2019ના રોજ દેશદ્રોહ કેસમાં વિશેષ અદાલતે તેમને મોતની સજા સંભળાવી. એક સમયના દેશનો સર્વે સર્વા રહી ચૂકેલા પરવેઝ મુશરફને તેના જ દેશમાં દેશદ્રોહી માનવામાં આવ્યો અને મોતની સજા પણ સંભળાવવામાં આવી. જો કે સામે હકીકત એ પણ છે કે 2016થી બીમારીની સારવાર માટે ગયેલા મુશરફ સાજા થઈને પાકિસ્તાન ક્યારેય ન ફરી શક્યા. બંદૂકના નાળચે દેશ પર કબજો કરનાર પાકિસ્તાન સેનાના તાનાશાહ જનરલ પરવેઝ મુશરફે દુનિયાને તો અલવિદા કહી દીધી, પરંતુ તેમના કર્મના બોજમાંથી આજે પણ પાકિસ્તાન બહાર નથી આવી શક્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.